गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक मां स्वाध्याय 13 ना एग्जांपल सीखी रहा छे। तो चलो शुरू करिए मित्रों, आजे आपणो 8मा नंबर नो एग्जांपल 400 विद्यार्थियों ना गुण नो आवृत्ति वितरण नीचे मुजब छे। जो आवृत्ति वितरण नो मध्य 41.2 गुण होय तो कूटती आवृत्तिओ एक्स अने वाय शोधो। हवे जुओ मित्रों, रकम में आपणे मध्यक आपेलो छे अने कूटती आवृत्तिओ शोधवानी छे। जुओ अहींया आपणे अवलोकन कोठानी अंदर वर्ग आपेला छे अने आवृत्ति आपेली छे, बरोबर। हवे मित्रों, ज्यारे मध्यक आपेलो होय त्यारे अवलोकन कोठो तमारे दोरवो पड़े અને આ કોઠામાં કુલ 5 ખાના દોરવાના, કેમ? કારણ કે આપણે પદ વિચલનની રીતે ગણીશું અને એની અંદર મિત્રો પહેલું ખાનું વર્ગનું આવે, બીજું ખાનું આવૃત્તિ fi, ત્રીજું ખાનું મધ્ય કિંમત xi અને ચોથું ખાનું મિત્રો આપણું આવે ui નું આવે અને પાંચમું ખાનું fi ui નું આવે। તો આ રીતે 5 ખાના દોર્યા પછી તમારે પહેલા ખાનામાં જે વર્ગ આપેલો હોય એ લખવાનો, એની નીચે કુલ લખવાનો, આવૃત્તિ fi તમને આપેલી હોય એ તમારે લખવાની, એના નીચે કુલ આવૃત્તિ n લખવાનો, ઓકે। આટલું કર્યા પછી તમારે આ આવૃત્તિ fi નો સરવાળો કરવાનો। ચાલો આપણે કરીએ તો 6 ને 6 12, 12 ને 4 16, 16 ને 4 20 ને 22, 22 ને 2 24 નો ચોગડો, વધતી પડી 2, 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 1 7, 7 ને 8 15, 15 ને 3 18, 19 20, 21 નો એકડો, વધતી પડી 2, 2 ને 1 3, તો કેટલા આવે મિત્રો 314 પ્લસ આ x બરોબર અને પ્લસ આ કેટલા આવ્યા y થઈ ગયા। તો આપણને n બરાબર કેટલા મળ્યા મિત્રો, જુઓ n બરાબર આપણને મળ્યા 314 વત્તા x વત્તા y, બરોબર। આટલું કર્યા પછી મિત્રો તમારે મધ્ય કિંમત શોધવાની, મધ્ય કિંમતમાં તમારે વર્ગમાં જે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા હોય એ બેનો સરવાળો કરી 2 વડે ભાગવાના। આ બેનો સરવાળો કરીએ તો 10, 10 ને 2 વડે ભાગો તો કેટલા મળે મિત્રો 5। હવે 10 વત્તા 20 એટલે 30, 30 ને 2 વડે ભાગો 15। હવે મિત્રો હવે ગણતરી કરવાની જરૂર નથી, શોર્ટ ટ્રિક વાપરવાની। આ જે વર્ગ આપેલા છે એમની વચ્ચે તફાવત કેટલાનો છે 10, 10 નો, એટલે આપણે અહીંયા લખી કાઢીએ h બરાબર વર્ગની લંબાઈ બરાબર 10। તો 5માં 10 ઉમેરવાના એટલે 15, 15માં 10 ઉમેરો 25, 25માં 10 ઉમેરો 35, 35માં 10 ઉમેરો 45, 45માં 10 ઉમેરો 55, 55માં 10 ઉમેરો 65, 65માં 10 ઉમેરો 75, ક્લિયર। ચાલો હવે મિત્રો આટલું કર્યા પછી તમારે જુઓ ui શોધવા પડે, ui માં xi તો શોધી કાઢ્યા, h પણ આપણી પાસે છે પણ એ નથી, એ શોધવા માટે તમારે આ જે x હોય એની લાઈનમાં તમારે જવાનું આ રીતે અને એની સામે જે આવ્યા એ તમારો શું કહેવાય a, એટલે a બરાબર આપણને કેટલા મળી ગયા મિત્રો 25 મળ્યા, બરોબર। ચાલો હવે આટલું કર્યા પછી ui શોધવા માટે ગણતરી કરવી પડે, પણ હું તમને શોર્ટ ટ્રિક બતાવું છું એ પ્રમાણે તમારે બોર્ડમાં કરવાનું। જુઓ એની લાઈનમાં તમારે પહેલા 0 મૂકવાના, 0 માં 1 ઉમેરવાના તો 1, 1 માં 1 ઉમેરો 2, 0 માં 1 ઉમેરો 1, 1 માં 1 ઉમેરો 2, 2 માં 1 ઉમેરો 3, 3 માં 1 ઉમેરો 4, 4 માં 1 ઉમેરો 5। હવે મિત્રો બીજું ધ્યાન એ રાખવાનું કે 0 ની ઉપર જે સંખ્યા હોય કેવી હોય, માઇનસ માં હોય, અને 0 ની નીચે જે સંખ્યા હોય એ પ્લસ માં હોય, ક્લિયર। ચાલો આટલું કર્યા પછી તમારે fi ui શોધવું પડે। હવે જુઓ fi 26 અને ui માઇનસ 2, આ બે નો ગુણાકાર કરો, 26 નું કેટલા થાય તો 2 6 12, 26 નું 52,
छब्बीस एका छब्बीस पची जुओ एक्स गुण्या जीरो एटले जीरो एक सौ दस गुण्या एक एटले एक सौ दस चौरासी गुण्या बे करो बे चार आठ अने बे आठ सोल एक सौ ने अड़सठ वाय गुण्या त्रण एटले त्रण वाय पची छत्रीस गुण्या चार करो चार छ चौबीस नो चौगड़ो वधी पड़ी बे चार तरी बार बार न बे चौद एक सौ चुम्मालीस पांच दू के दस नो शून वधी एक पांच तरी पंदर न एक सोल के एक सौ साहीठ। હવે મિત્રો આટલું કર્યા પછી તમારે શું કરવાનું તો ધ્યાન આપો આ ઉપરના જે પદો હોય માઇનસ વાળા પદો એમનો સરવાળો કરવાનો તો એ બે નો સરવાળો કરો તો છ ને બે આઠ બરોબર અને પાંચ ને બે કેટલા થાય સાત એટલે માઇનસ ઇઠોતેર હવે આ અહીંયા જુઓ આપણે આ આઠ આઠ ને ચાર બાર બાર નો બગડો વધી પડી એક એક ને એક બે બે ને છ આઠ આઠ ને ચાર બાર બાર ને છ અઢાર અઢાર નો આઠડો વધી એક એક ને એક બે બે ને એક ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને એક પાંચ તો કેટલા આવ્યા મિત્રો પાંચસો ને બ્યાસી હવે એમાંથી આ ઇઠોતેર જે માઇનસ માં છે એ બાદ કરો તો આપણે બાદ કરીએ તો શું થાય બાર માંથી આઠ જાય તો ચાર શૂન અને પાંચ ના પાંચ તો મિત્રો કેટલા મળ્યા આપણને પાંચસો ચાર વત્તા હવે અહીંયા બીજું શું બાકી રહ્યું થ્રી વાય બાકી રહ્યા તો અહીંયા આપણે લખીએ થ્રી વાય તો સિગ્મા એફ આઈ યુ આઈ બરાબર કેટલા મળ્યા પાંચસો ચાર પ્લસ થ્રી વાય મિત્રો આટલું કર્યા પછી આ આપણો કોઠો અહીંયા પૂરો થયો હવે ગણતરી તરફ આગળ વધીએ તો જુઓ તમને એન બરાબર કેટલા આપ્યા છે ચારસો વિદ્યાર્થી આપી દીધા છે કુલ આવૃત્તિ તો આ જે એન બરાબર ચારસો છે અહીંયા મૂકી દો તો શું લખાય ચારસો બરાબર આ ત્રણસો ચૌદ વત્તા એક્સ વત્તા વાય હવે શું થાય આ ચારસો આ પ્લસ ને આ બાજુ લાવો માઇનસ ત્રણસો ચૌદ બરાબર એક્સ પ્લસ વાય હવે મિત્રો બાદ બાકી કરો દસ માંથી ચાર જાય તો છ નવ માંથી એક જાય તો આઠ છ્યાસી બરાબર એક્સ પ્લસ વાય માટે એક્સ પ્લસ વાય બરાબર કેટલા આવ્યા મિત્રો છ્યાસી અને સમીકરણ નંબર કયું આપી દઈએ એક બરોબર આટલું કર્યા પછી મિત્રો પદ વિચલનની રીતે આપણે આ દાખલો ગણી રહ્યા છીએ આખી આ રકમમાં પદ વિચલનની રીત વાપરીએ છીએ એટલે આપણે અહીંયા લખીએ કે પદ વિચલનની રીત તો શું કરીએ જુઓ અહીંયા પદ વિચલનની રીતમાં એક્સ બાર બરાબર એ પ્લસ કૌંસમાં સિગ્મા એફ આઈ યુ આઈ અપોન એન ગુણ્યા એચ હવે એક્સ બાર એટલે મધ્યક આપેલો છે એકતાલીસ પોઈન્ટ બે અને એ બરાબર કેટલા મળ્યા પચીસ પ્લસ કૌંસમાં સિગ્મા એફ આઈ યુ આઈ કેટલા મળ્યા પાંચસો ચાર વત્તા થ્રી વાય પાંચસો ચાર પ્લસ થ્રી વાય અને છેદમાં એન એન બરાબર કેટલા છે ત્રણસો ચૌદ પ્લસ એક્સ પ્લસ વાય અને ગુણ્યા એચ એટલે વર્ગની લંબાઈ દસ હવે જો આ પચીસ પ્લસ છે આ બાજુ લાવો તો શું થાય એકતાલીસ પોઈન્ટ બે માઇનસ પચીસ બરાબર પાંચસો ચાર વત્તા થ્રી વાય છેદમાં ત્રણસો ચૌદ વત્તા હવે બરોબર ધ્યાન આપજો એક્સ પ્લસ વાય તો અહીંયા એક્સ પ્લસ વાય બરાબર કેટલા છે છ્યાસી તો આ એક્સ પ્લસ વાય ની કિંમત મૂકીએ છ્યાસી ગુણ્યા દસ છેદમાં એક હવે આ બે ની બાદ બાકી કરો એકતાલીસ પોઈન્ટ બે માઇનસ પચીસ પોઈન્ટ જીરો તો બે અગિયાર માંથી પાંચ જાય તો છ અહીંયા ત્રણ રહે ત્રણ માંથી બે જાય તો એક એટલે સોળ પોઈન્ટ બે
बराबर 504 वत्ता 3y छेद मा आ बे नो सरवाळो 6 ने 4 10 1 ने 1 2 2 ने 8 10 નું 0 મધ્ય 1 3 ને 1 4 ગુણ્યા 10 છેદ માં 1 મિંડે મિંડે ઉડી ગયા તો જુઓ 162 16.62 પોઈન્ટ કાઢી નાખો તો છેદ માં કેટલા લખાય 10 ગુણ્યા આ ભાગાકાર માં છે આ બાજુ જાય તો ગુણાકાર માં 40 છેદ માં 1 બરાબર 504 વત્તા 3y હવે મિત્રો જો આ 10 4 40 આ બે નો ગુણાકાર કરો 4 2 8 4 6 24 નો ચોગડો વધી પડી 2 4 1 4 4 ને 2 6 બરાબર 504 વત્તા 3y હવે મિત્રો આ 504 ને બરાબર ની આ બાજુ લઈ દો તો શું થાય તો 648 માઈનસ 504 બરાબર 3y ક્લિયર ચલો હવે 648 માંથી 504 બાદ કરો 8 માંથી 4 જાય તો 4 6 માંથી 5 જાય તો માટે 144 બરાબર 3y હવે મિત્રો જો આ ત્રણ ગુણાકાર માં છે આ બાજુ જાય તો ભાગાકાર માં જાય તો હવે આપણે આ ત્રણ ગુણાકાર માં છે આ બાજુ લઈ જઈએ તો y બરાબર 144 ભાગ્યા 3 3 4 12 અને 3 3 4 12 એટલે કેટલા વધ્યા મિત્રો 24 વધ્યા અને 8 તારીખ 24 બરોબર માટે y બરાબર કેટલા આવ્યા 48 એટલે મિત્રો જુઓ આપણને કેટલા મળ્યા y ની કિંમત 48 ખૂટતી આવૃત્તિ મળી ગઈ હવે x શોધવા છે તો આ y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો ચાલો તો આપણે અહીંયા લખીએ કે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 લખીએ તો x + y બરાબર 86 માટે આ આપણું સમીકરણ 1 છે મિત્રો હવે x એમના એમ y ની જગ્યાએ 48 મૂકો બરાબર 86 હવે શું કરવાનું તમારે જુઓ આ 48 ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 86 માઈનસ 48 માટે x બરાબર બાદબાકી કરો 16 માંથી 8 જાય તો 8 અહીંયા 7 રહ્યા 7 માંથી 4 જાય તો 3 તો x બરાબર મિત્રો કેટલા મળ્યા આપણે 38 તો મિત્રો આ રીતે આપણે જે ખૂટતી આવૃત્તિઓ x અને y શોધવાની હતી એ અહીંયા આપણે મળી ગઈ તો આ રીતે બોર્ડની એક્ઝામ માટેનો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ